બોલો સોનલ માત કી. ભાઈઓ તથા બહેનો, માં ભગવતી સોનલનો 100 શતાબ્દી દિવસ ઉજવાઈ રહ્યો છે, તો માના ચરણોમાં આજે જે માની કર્મભૂમિ છે ત્યાં હું પહેલી વાર જ આવ્યો છું, અને મને આ જગ્યાનું એક વાઇબ્રેશન એવી વસ્તુ છે કે આ જગ્યામાં બપોરે મેં પગ મૂક્યો ત્યારે મને એમ થયું કે મેં મારી માના ખોળામાં આજ હું રમ્યો છું. અને સોનલ માને તો આપણે જોયા નથી, કારણ કે ત્યારે તો મારી ઉંમર પણ 2 વર્ષની હતી, કારણ કે માતાજી જે સ્વર્ગે સીધા આવ્યા ત્યારે હું 2-2.5 વર્ષનો જ હતો. પણ મેં આપણા ચારણ સમાજના એવા એવા વ્યક્તિઓ પાસે માં સોનલના અનેક પરચા અને અનેક વાતો મેં સાંભળેલી. આજે એક સારામાં સારી વાત મને એક મામા હતા, એમણે કીધી કે માધનભાઈ, માં કેવી હતી? માં સોનલને એક ચારણ કેશોદમાં, અને એ ચારણ એટલો ગરીબ હતો, તો માયણને એવો વિચાર આવ્યો કે મારો આ ચારણ ગરીબ છે, આને મકાન બનાવવાનું કોઈ દિવસ આની પાસે પૈસા નહીં હોય. ત્યારે માં સોનલે એને મકાન બનાવી આપ્યું હતું. આજે મકાન, અને આજે એની કરોડોમાં કિંમત થાય છે એ મકાનને. વિચાર તો કરો માં કેવી ઉદાર દિલની કહેવાય. બાકી તો ઘણા અત્યારે આપણે કોઈનો વિરોધ કરતા નથી, હું વિરોધ તટસ્થ પુરાવા સાથે જ કરું છું, અને હું તો કાયમ કહું છું, આપે ઈ આય અને માંગે ઈ બાય. માં કોઈ દી માંગે નહીં, અને માં હંમેશા આપે છે. એટલે માં ભગવતીના ધામમાં આવ્યા અને દર્શન કરીને બહુ મને આનંદ થયો, મઢડા ગયો, અહીંયા આવ્યો, અને સોનલ બીજમાં તો કોઈ દિવસ હું આવી જ નથી શક્યો, તો મને બહુ આનંદ થયો. એટલે માં ભગવતી સોનલના ચરણોમાં કે માતાજીને એવી પ્રાર્થના કરું કે માં મારો ચારણ સમાજ 18 વર્ણની પણ રક્ષા કરતા રહો, અને માં સોનલ બધાને આશીર્વાદ જ આપે છે, અને માં સોનલના હંમેશા એના 51 સૂત્રમાંથી હું તો એમ કહું છું 1 સૂત્ર આપણે લઈ લેવાય, વધારે કાંઈ નહીં, પણ એકાદું સૂત્ર આપણા જીવનમાં ઉતરી જાય તો ઘણું ઘણું. જય માતાજી, જય સોનલમાં.